समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एंजॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छू पीयूष। स्वागत है तमारू उत्तर गुजरात की लोकप्रिय चैनल बीके न्यूज टुडे में। आज ना समाचार ना प्रायोजक छे कोबरा वार्ड ना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशू आज ना मुख्य समाचार। ધાનેરાના એટા ગામે 50 દિવસ પૂર્વે દફનાવાયેલ 14 વર્ષીય કિશોરની લાશ બહાર કઢાઈ, મૃતકની હત્યા થઈ હોવાની ફરિયાદ। પાલનપુર તાલુકાના સ્થાનિક લોકો ફાસ્ટેગ મામલે કર્યો વિરોધ, સ્થાનિક લોકો પાસેથી ટોલ ન ઉઘરાવવા માટેની કરી રજૂઆત। ડિસ્ચા સિવિલમાંથી બાઇકની થઈ ઉઠાંતરી, પોલીસે ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું સંકલ્પ પત્ર, ભ્રષ્ટાચાર દૂર કરવાના શપથ લીધા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ધાનેરાના એટા ગામે 50 દિવસ પૂર્વે દફનાવાયેલ 14 વર્ષીય કિશોરની લાશ બહાર કાઢવામાં આવી છે। મૃતકની હત્યા થઈ હોવાની ફરિયાદના આધારે પોલીસે લાશને બહાર કાઢી સ્થળ પર પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરા તાલુકાના એટા ગામે રહેતા 14 વર્ષીય જીગરનું 50 દિવસ પહેલા ખેત તલાવડીમાં પડતા ડૂબી જવાથી મોત થયું હતું, જેની દફન વિધિ પણ થઈ ગઈ હતી। પરંતુ મૃતકના પિતા આયદનભાઈને સમગ્ર મામલે શંકા જતા ફરી પીએમ કરવાની માંગ કરતા ધાનેરા મામલતદાર સહિત જિલ્લા પોલીસવાળાને ફરિયાદ કરી હતી। ફરિયાદને પગલે આજે ધાનેરા પોલીસ, ડોક્ટર અને મામલતદારના સ્ટાફ સહિતની ટીમો દફન વિધિ સ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે। મૃતકના પિતાનું માનીએ તો લોકોના કહેવા પ્રમાણે તેમના પુત્રનું મોત ખેત તલાવડીમાં ડૂબી જવાથી થયું છે, પરંતુ તેની દફન વિધિ બાદ તપાસ કરતા જે જગ્યાએ તેને મૃત્યુ બતાવવામાં આવી રહ્યું છે તે ખેત તલાવડીની ચારે બાજુ ઝટકા મશીનના તાર મૂકેલા છે, તો તેમને પુત્ર અંદર કઈ રીતે પડ્યો તે અંગે તેમને શંકા ગઈ હતી। અને જો તેમના પુત્રનું ઝટકા મશીનના કરંટથી મૃત્યુ થયું હોય તો તે ખેતર માલિક સહિત બે સામે હત્યાની ફરિયાદ થવી જોઈએ। ઘાસા રાજબાર ગામ જયેલો હતો, જાખડીથી ધમસણ ગામે વેનાભાઈ લક્ષ્મણભાઈ રબારી મારી સાથે હતા, એના ઉપર ફોન આવ્યો, અમે ઘરે આવ્યા 4-1 વાગ્યાના અંદાજમાં, જ્યારે મારા દીકરાની લાશ પડી જીગરભાઈની, જ્યારે મેં રડી ગયો, રડતા રડતા પૂછ્યું જગમાલભાઈ ભોણાન, અમીરાભાઈ ભોણાન, એવું પૂછ્યું કે મારા દીકરાનું શું, તો મારી ખેત તલાવડીમાં પડી મરી ગયો, તેથી મેં ગભરાઈ ગયો। પછી અમે તફન વિધિ જે કરવી હતી એને કરી બરાબર, પછી 15 વીસ દિવસ પછી હું એ ખેત તલાવડી જોવા ગયો, 7-8 ફૂટની જાળી, 10 ફૂટ જેવો પાળો, 15-20 ફૂટ એવી ઊંડાઈ, કોરમોર ઝાટકો, ઝાટકા મશીન લાગેલા, એથી મને એવું લાગ્યું કે મારા દીકરાને કે તો કરંટ આવો કે અથવા બીજી કોઈ ઘટના થઈ, એ લોકો બચવાના કારણે આ દીકરાને જરૂર તળાવમાં ફેંકી દીધો। આ સમગ્ર ઘટનામાં અત્યારે તો પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે લાશને બહાર કાઢી પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ ખરેખર મૃત્યુ કયા કારણોસર થયું છે, ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી, તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે। બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પૈસાની લેવડદેવડ તેમજ અંગત અદાવતમાં અને હત્યાના બનાવ બહાર આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં અત્યારના બનાવો જાણે એના જેવા બની ગયા હોય તેમ અનેક હત્યાના બનાવો સામે આવ્યા છે, ત્યારે પોલીસ આવા ગંભીર ગુના આચરનાર આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો જ આવનારા સમયમાં હત્યા જેવા ગંભીર ગુનાઓમાં ઘટાડો થઈ શકે તેમ છે। તાણા ગામમાં અનોખી પરંપરા, શ્રી ચામુંડા માતાજીના મંદિરે ઉજાણી મહોત્સવમાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા। ગુજરાતભરમાં વસતા તાણા ગામના ગ્રામજનો માતાજીની માનતા પૂરી કરવા તથા ઉજવણીમાં અચૂક પધારે છે। સંવત 1907માં ઊંઝાથી પાટીદારો તાણા રહેવા આવ્યા હતા અને તે સમય તળાવમાં ખોદકામ દરમિયાન માતાજીએ સ્વપ્નમાં એક પાટીદારને કહ્યું કે તળાવમાં મારી મૂર્તિ દટાયેલી છે, તેની પ્રતિષ્ઠા કરજો। કાંકરેજ તાલુકાના ઘેઘોર રોડ નામે પ્રખ્યાત
ताणा गामे ऐतिहासिक चामुंडा मातानुं मंदिर आवेलुं छे। आ मंदिरे दर वर्षे महासूद सातमना दिवसे માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ગુજરાતભરમાં વસતા તાણા ગામના ગ્રામજનો માતાજીની માનતા પૂરી કરવા તથા ઉજવણીમાં અજોગ વધારે છે। શ્રી ચામુંડા માતાના મંદિરે પરંપરાગત ગઈકાલે મહાસુદ સાતમના તાણા ગામના તમામ કુમ સવારે પોતપોતાના નિવાસેથી સીધું સમાન મોડા સુંડલામાં લઈ માતાજીના મંદિરે જઈ માતાજીના મંદિરે પરિવાર સાથે લાડુ સુખડી દાળ ભાત શાકનો પ્રસાદ બનાવી માતાજીને નૈવેદ્ય ધરાવેલ। ત્યારબાદ સમૂહમાં ભોજન પ્રસાદ લઈ સાંજે 5 કલાકે આરતી ઉતારી સૌ પોતપોતાના નિવાસે પરત આવે। દિવસ દરમિયાન તાણામાં મેળા જેવો માહોલ હતો। આ પાવન પ્રસંગે થરા સ્ટેટ માજી રાજવી યશપાલ સિટી વાઘેલા મંદરા સિટી વાઘેલા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા તેમજ નામી અનામી દરેક સમાજ નેત્યા જય કાંકરેજ તાલુકાના પોતપોતાના સગા સંબંધીઓએ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। નર્મદાની મુખ્ય નહેર જાણે લોકો માટે સુસાઇડ પોઈન્ટ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં આજે એક યુવકની લાશ મળી આવી હતી। ત્યારે જાણ થતાં તરવૈયા સુલતાનભાઈ મીરે આવીને લાશને બહાર કાઢી હતી અને ઘટનાસ્થળે પોલીસ આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ તો જાણે જીવન ટૂંકાવાનો રસ્તો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। સવારના સમયે નર્મદાના કેનાલમાં યુવકની તરતી લાશ જતી હતી ત્યારે આજુબાજુ જતા રાહદારીઓ અને ખેતરવાળા લોકો જોઈ જતા નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરને જાણ કરવામાં આવી હતી કે થરાદ નર્મદા મુખ્ય નહેરમાં ઢીમા પુલ પાસે યુવકની લાશ જોઈ રહી છે। ત્યારે તરવૈયા સુલતાનભાઈ મીરે આવીને લાશને બહાર નીકાળવામાં આવી હતી અને ઘટનાસ્થળે પોલીસ આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતક યુવક થરાદની સેટલાઈ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે। તેણે કયા કારણોસર કેનાલમાં સંપલાવ્યું તે હજી જાણવા મળ્યું નથી। યુવકની લાશ મળતા થરાદ પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે। પાલનપુર તાલુકાના સ્થાનિક લોકો આજે ફાસ્ટેગ મામલે વિરોધ દર્શાવી રહ્યા છે। આબુ રોડ પાલનપુર હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ફાસ્ટેગ મામલે વિરોધ દર્શાવી તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ તેમજ સ્થાનિક લોકો પાસેથી ટોલના ઉઘરાવા માટેની રજૂઆત કરી હતી। કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે। ફાસ્ટેગ મામલે સ્થાનિક લોકો વિરોધ દર્શાવી રહ્યા છે। પાલનપુરથી આબુ રોડ તરફ જતા નેશનલ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે। આ ટોલ પ્લાઝાની આસપાસના 20 ગામોની અવરજવર હોય આ ગામના લોકોને ફાસ્ટેગના કારણે નાણાં ચૂકવવો પડે છે। સ્થાનિક લોકોની માંગણી છે કે અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી પાસે સર્વિસ રોડની માંગણી કરેલી છે પરંતુ સર્વિસ રોડની માંગણી પૂર્ણ કરી નથી। સરકારે ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે તેના કારણે 20 ગામના લોકોને મોટે હાલાકી પડી રહી છે। સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને કાંતિભાઈ ખરાડી આગેવાની સાથે આજે મોટી સંખ્યામાં ગામના સરપંચ અને આગેવાનો ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ આગ્રહપૂર્વક સર્વિસ રોડ બનાવવા માટેની ઉગ્ર માંગ કરી હતી। ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ધારાસભ્યો સાથે જોડાયેલા સરપંચોને સ્થાનિક લોકોની માંગણીને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ પણ પહોંચ્યા હતા। તેઓએ સ્થાનિક લોકોની માંગણીને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો। ખાસ કરીને 15 તારીખથી જે ફાસ્ટેગ અમલમાં આવ્યો છે સમગ્ર દેશમાં, ખરેખર આ સમસ્યાને સ્થાનિક સમસ્યા ઉપરના લેવલે કાયદામાં લેવામાં ભૂલ કરી છે। સ્થાનિક લોકોને જ્યારે પણ 15-20 કિલોમીટરના એરિયામાં રોડ ઉપરથી પસાર થવું હોય તો એમને ટેક્સ ભરવો ખૂબ મુશ્કેલી પડે અને આ ખેમાણા ટોલ ટેક્સ છે એની આજુબાજુના 10-15 ગામડાઓ લાગે છે, ખેડૂતો છે અને ટ્રાન્સપોર્ટેશન અહીંથી ચાલતું હોય ત્યારે એને ટોલ ટેક્સ ભરે તો એને મુસાફરી કરવામાં પણ એને વધારે પૈસા ચૂકવવા પડે, એટલે આ ફાસ્ટેગ એકદમ અમલ કરવાથી આ બધા જ આજુબાજુના ગામડાના ખેડૂતોના નાગરિકોને ખૂબ મુશ્કેલી ઊભી થઈ। એમની રજૂઆત હતી કે અહીંયા સર્વિસ રોડ નથી ખેમાણા ટોલ ટેક્સ ઉપર, એટલે એક તો સર્વિસ રોડ બને તો એ લોકોને આ નેશનલ હાઈવેના રોડનો ઉપયોગ પણ એમને નથી કરવો અને તે આ રોડ ઉપર એમને ચાલવું પણ નથી, પણ રોડ ન હોવાના કારણે એમને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ અને ફાસ્ટ્રેક આવવાથી એમને મિનિમમ નજીકના લોકોને ફાસ્ટ્રેક એવો નિયમ કર્યો છે કે 275 રૂપિયા મહિનાના તો આખા વર્ષના ઘણા બધા પૈસા થાય, આજુબાજુના ગામડાના લોકોના વાર્ષિક લગભગ 1 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય એના માટે એ લોકોની રજૂઆત હતી। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે આ બધાની રજૂઆતને, સરકાર પણ હું લખું છું કે આ સમસ્યા દૂર થાય, હાલ પૂરતું
એમને જે સર્વિસ રોડ ના બને ત્યાર સુધી સાઈડમાંથી પસાર થવા માટે વિનંતી કરી છે અને એ ગ્રાહ્ય રાખી છે. શું નિર્ણય આવ્યો આજે આપ? અમારી માંગણીને આજે અમે રજૂઆત કરી અને અમારી માંગણી અમને માન્ય રાખી છે. હાલ પૂરતું જ્યાં સુધી સરકારમાંથી કોઈ નિરાકરણ ના થાય ત્યાં સુધી અમારા જે સ્થાનિકને પહેલાં જવા દેતા હતા એમ હાલ જવા દેશે. માનવતાના ધોરણે સરકારના નિયમ તો નથી પણ એમના માનવતાના ધોરણે અમારા જે નજીકના ગામ લોકો છે એમને જવા દેવાની અમને બાંયધરી આપી છે. આગામી દિવસોમાં એનું કોઈ નિરાકરણ નહીં આવે. સર્વિસ રોડ અમે સર્વિસ રોડની માંગણી છે. અમારી સર્વિસ રોડ બનશે તો છે ને નહીં બને તો અમે પાછા ગાંધી નિંદા માર્ગે પાછું આંદોલન કરશું. ઓકે, સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે, ફાસ્ટેગ રદ કરવાની માંગ કરાઈ છે, શું કહેશું? इसमें जो 16 फरवरी से जो फास्टैग मैंडेटरी हो गया है सभी को, इसमें क्या है जो लोकल 20 किलोमीटर के दायरे में जितने भी लोग आते हैं 20 किलोमीटर रेडियस में जो नॉन कमर्शियल व्हीकल्स है उनके लिए 275 रुपये का पास है जो अनिवार्य है. लेकिन जिस तरह से आज लोगों ने रिप्रेजेंट किया है तो इनकी मांग जो है हम आगे तक पहुँचाएंगे दिल्ली तक, ताकि जो कुछ डिसीजन हो बाद में हम आपको कन्वे करेंगे. दर्शक मित्रों, खबरों का सिलसिला अजू यथावत है, ते पहला लइए एक नानकड़ो विराम. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઉઠવા બેસવામાં તકલીફ ન પડે એવી અનોખી ખુરશી અહીં જોવા મળે. આપના ઘર પરિવારમાં કોઈને ઉઠવા બેસવામાં તકલીફ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વમાં આ સમસ્યા માટેની ખુરશીની પેટર્ન પાલનપુરની દીકરી ચારમી રૂપલ પાસે છે. સ્ટાર્ટઅપના અભિગમ સાથે શરૂ થયેલ ગુજરાતની મહિલા સંચાલિત એકમાત્ર કંપનીની આ ખાસ ખુરશી ખરીદો અને આપના સ્નેહીને તકલીફમાંથી મુક્તિ અપાવો. આપનું ગયું વર્ષ ઘૂંટણ અને કમરની તકલીફને લીધે ગમે તેવું પસાર થયું હોય, પરંતુ આ નવું વર્ષ આપને ગમે તેવું આનંદમય જાય એવી દીપાવલીની શુભકામના. સંપર્ક પ્રીતિ ભટ્ટ, માર્કેટિંગ હેડ, રૂચારમી ઇનોવેશન ઇમ્પ્લિમેન્ટેશન પ્રાઇવેટ લિમિટેડ, રૂચારમી હાઉસ, એંગોલા રોડ, હનુમાન ટેકરી, પાલનપુર. સંપર્ક 8200042951. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં જ શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડિસ્સા સહિત બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડિસ્સા સિવિલ ખાતે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની રાત્રિ દરમિયાન ઉઠાંતરી થતાં ડિસ્સા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ચોરી લૂંટ વાહનની ઉઠાંતરી થવાનો બનાવમાં વધારો થઈ રહ્યો છે, જેમાં પોલીસ સામે અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના રસાણા મોટા ખાતે રહેતા રૂપસિંગ નવાજી ગાડિયા ખેતી કરી ગુજરાન ચલાવે છે, જેમને ઘર વપરાશ માટે HF ડિલક્સ બાઇક નંબર GJ08AH2451નો ઉપયોગ કરે છે, જેમને તારીખ 16/2/2021 રોજ તેમના કાકાના દીકરા ધર્માજી સોનાજી ગાડિયાને શ્વાસની તેમજ ડાયાબિટીસની તકલીફ હોવાથી તેમને ડીસા સિવિલ ખાતે દાખલ કરેલ હોવાથી તારીખ 17/2/2021 રોજ સાંજે ટિફિન આપવા ડીસા સિવિલ પોતાનું બાઇક લઈ સિવિલ ખાતે આવેલ ડીસા સિવિલમાં પાર્કિંગમાં બાઇક પાર્ક કરેલ
ત્યારબાદ તેમના કાકાના દીકરા પાસે ગયેલા. તેમના કાકાના દીકરા વધુ બીમાર હોવાથી રાત્રે સિવિલમાં જ રોકાયેલા. ત્યારબાદ સવારે પાર્કિંગમાં બાઇક પાર્ક કરેલ ન હોવાથી આજુબાજુ તપાસ કરતા કંઈ ભાળ મળી ન હતી, જેથી તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસ મથકે જઈ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યાં તપાસ દરમિયાન ડીસા ઉત્તર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. જ્યાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડીસાના જૂના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હીરો કંપનીનું HF ડિલક્સ નંબર પ્લેટ વગરનું બાઇક લઈ જતો હતો, ત્યારે પોલીસે તેને રોકી પૂછતાછ કરતા આ બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં પોલીસે આરોપી સેધાજી જેણાજી રાઠોડ, રહીમ ઉડેઠા, ફલાણી પાર્ટીવાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છૂટક શાકભાજી વેચનાર યુવકે ઉધાર શાકભાજી આપવાની ના કરતા 3 શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે ઘાયલ યુવકે 3 શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અંબિકાનગર સોસાયટી ખાતે રહેતા હસમુખભાઈ રમેશભાઈ સોલંકી જૂનું શાક માર્કેટ લેખરાજ 4 રસ્તા તરફ જતા રસ્તા પર ફૂટપાથ પર છૂટક શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે, ત્યારે ગઈકાલે 3 શખ્સો હસમુખભાઈ પાસે ઉધાર શાકભાજી લેવા આવ્યા હતા. ત્યારે હસમુખભાઈએ ઉધાર આપવા ના કહેતા 3 શખ્સોએ સવારે બોલાચાલી કરી હતી. ત્યારબાદ સાંજના 6 વાગે ફરી આ 3 શખ્સો સવારની વાતનું મનદુખ રાખી ધોકા પાઇપો લઈ હસમુખભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો. હસમુખભાઈ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ 3 શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. હસમુખભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હસમુખભાઈએ હુમલો કરનાર 3 શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જ્યાં પોલીસે શાહરૂખ ચાંદભાઈ ભાટી, આશિફ ઉર્ફે છોટુ ચાંદભાઈ ભાટી, સમીર ચાંદભાઈ ભાટી આ તમામ વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસે ફરિયાદ નોંધાવી છે. મારી જોડે ઉધારમાં કે મેં ના આપ્યું તો સવારે ભૂડાકૂડ કરીને જતા રહ્યા. પછી હાંજા લોકો રિક્ષામાં ભરીને આવ્યા, 3-4 જણા ધોકાને પાઇપ લઈને સીધો બેઠો ત્યાં ધંધો કરતો હતો. આ લોકો સીધા મને મારવા શું શું માર્યું તમને? અમને હાથમાં જે હતું અત્યારે એમને માર માર કર્યા. કેટલા જણા હતા મારવા? 3-4 જણા. શું લાગે છે કઈ જાતિના હતા મારવા? એ મોમેડન છે. કોઈ પહેલા અંગત અદાવત કોઈ ના? કોઈ નહીં. પાટણ અને સિદ્ધપુરમાં આગામી 28 ફેબ્રુઆરી નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેને લઈને સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સિદ્ધપુરને પવિત્ર યાત્રાધામ વિકાસ નિગમ બોર્ડમાં સમાવેશ અને ગરીબોના ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો, મફત શિક્ષણ તથા આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાના શપથ લીધા હતા. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા, અમે વાયદા નહીં શપથ લઈને આવ્યા છીએ. સિદ્ધપુર પાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગયા છે. આવો જોઈએ કોંગ્રેસ શું આપે છે વાયદા. જો સિદ્ધપુર પાલિકામાં કોંગ્રેસ આવશે તો શહેરને સ્વચ્છ બનાવીશું, સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ વિકાસ નિગમ બોર્ડમાં સમાવેશ કરાવીશું, ગરીબો માટે ઝૂંપડાઓના સ્થાને પાકા નવા મકાનો, સરસ્વતી નદી કાંઠે રિવરફ્રન્ટ કર્મકાંડી, બ્રાહ્મણો માટે એક અલગથી વ્યવસ્થા, કાર્તક પૂનમના મેળા માટે વિશેષ અલગ વ્યવસ્થા ઊભી કરાવશું, સરસ્વતી નદીમાં ધરોઈ નર્મદા ડેમનું પાણી તર્પણ વિધિ માટે નાખીશું, પ્રાથમિક સુવિધાઓ ગટર પાણી વીજળી વગેરે છેવાડાના માણસ સુધી પહોંચે તેવી વ્યવસ્થા, શહેરની શોભા માટે 4 મુખ્ય ગેટ, શહેરના લોકો માટે લાઇટ વેરો, શિક્ષણ પાણી વેરો, ઘરવેરા વગેરેમાં ઘટાડો, આરોગ્યની સુવિધા અને ડૉક્ટરની વ્યવસ્થા ઊભી કરીશું, શહેરના વિશ્વવિખ્યાત વહોરાની હિરાસતને વર્લ્ડ હેરિટેજમાં મૂકવા માટે ઠરાવ, શહેરમાં સ્પોર્ટ્સ તથા રમતગમત તથા સિનિયર સિટીઝન માટે બાગ બગીચા અને ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા, શહેરમાં આવવા જવા માટે રેલવે ફ્રૂટ બીચ તેમજ રાજપુર જવા માટેનો જે રસ્તો અધૂરો છે તે ઝડપથી પૂરો કરીશું. સિદ્ધપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પછી અમારું કોંગ્રેસનું જો શાસન આવશે તો સિદ્ધપુર નગરપાલિકા અમે જે રિવરફ્રન્ટ જે બનાવવાની વાત કરી છે એ સિદ્ધપુર રિવરફ્રન્ટમાં અમે બનાવશું, સરકારની નીતિનીઓ સાથે બનાવશું અને અમારી જે પણ ગ્રાન્ટો છે એમાંથી પણ આ રિવરફ્રન્ટ બનાવશું
કાર્તકી મહિનાના જે મેળાની અંદર જે પૂનમને જે મેળો ભરાય છે એ મેનિફેસ્ટોમાં અમે પણ સામેલ કર્યો છે. અને રિવરફ્રન્ટ એટલા માટે બનાવવામાં આવે કે સિદ્ધપુરના લોકોને સાંજના ટાઈમે હરીફરી અને ચાલુ હોય તો પોતે ચાલી શકે અને રિવરફ્રન્ટ બનાવવા માટેની અમારી સંપૂર્ણ તૈયારીઓ છે. આપ એક સાથે સાથે એક ધારાસભ્ય પણ છો અને સિવિલની અંદર ક્યારની એક ડૉક્ટરની પ્રશ્ન છે એ પણ આપે મેનિફેસ્ટોમાં લીધેલો છે. શું કહેશો? સિદ્ધપુર કેટલાય પાછલા 3 વર્ષના શાસનકાળમાંથી હું આવું છું. સિવિલ એક મુખ્ય આરોગ્યનું તંત્ર રહેલું છે અને આરોગ્ય સાથે પાછલા 3 વર્ષથી હું સતત લડતો આવ્યો છું. આરોગ્ય સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરની અછત છે. સિવિલ હોસ્પિટલની અંદર પૂરતા ડૉક્ટરો છે નહીં, પૂરતી દવાઓ પણ મળતી નથી, પૂરતો સ્ટાફ પણ થતો નથી. આ વર્ષે મેં મારા મેનિફેસ્ટો પર લખ્યું છે કે આ સિદ્ધપુરની પ્રજા જો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકશે, પંજાબ પર ભરોસો મૂકશે, તો અમે લોકો સિવિલ નગરપાલિકા હસ્તક કરીશું. નગરપાલિકામાંથી અમે ડૉક્ટરો પણ લાવશું અને શક્ય હશે તો નગરપાલિકાના દ્વારા હોસ્પિટલ પણ ચલાવવાના પ્રયત્નો કરશું અને એ હોસ્પિટલનો સંપૂર્ણ વહીવટ સિદ્ધપુર નગરપાલિકા દ્વારા કરી અને લોકોનું આરોગ્ય સારું સચવાય, લોકોને સમયસર દવા મળે, લોકોને બધી જ ફેકલ્ટીમાં દવાનો સૂર મળે, દવી ફેકલ્ટીમાં બધાને આરોગ્ય સચવાય એવા અમારા પ્રયાસો રહેશે. આ ચૂંટણીની અંદર નગરપાલિકાની અંદર કેટલી સીટોની જીતની આપ આશા વ્યક્ત કરો છો? અમે 34 અમારા ઉમેદવારો લડી રહ્યા છે, એમાંથી 25 સીટો પર અમારી કોંગ્રેસ પાર્ટી જીતશે. જલહલ તો વિજય મેળવશે અને માધેવોની આશીર્વાદથી, સિદ્ધપુરની પ્રજાના આશીર્વાદથી અમે 25 સીટો પર વિજય મેળવી અને અમે સિદ્ધપુર નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ પણ બેસાડશું. નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં એકઠા થયા. આ આયોજનમાં પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બધા જ ઉમેદવારો એકઠા થયા હતા. વોર્ડ નંબર 6માં એક મહિલા ઉમેદવારે સમાજનું નામ આગળ ધરી ઉમેદવારી ખેંચી લીધી છે. બાકીના કેટલાક ઉમેદવારોને ધમકી કે ફોન ઉપર પૈસાની લાલચ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોને હારની બીકથી ભાજપના ઉમેદવારો ડરાવી રહ્યા છે. આ રીતે નગરપાલિકામાં જીતી શકશે નહીં. આજે પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના બધા જ ઉમેદવારો હાજર રહ્યા હતા. હવે દરેકે પોતાના વોર્ડમાં જઈ લોકોનો સંપર્ક કરી ચૂંટણી જીતવાનું નક્કી કર્યું છે. કોઈપણ સંજોગોમાં ડર્યા વગર ચૂંટણી જીતી સુશાસન આપવું છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવાર તોડવા માટે અને બિનહરીફ કરવા માટે ધાક ધમકીઓ, લોભ લાલચ અને પૈસાનો ખુલ્લો દોર ચલાવીને પાલનપુરમાં એક જ ઉમેદવાર અમારા એ ફોડી શક્યા છે. 43 ઉમેદવાર પાર્ટી સાથે છે, પણ ગુજરાતભરમાં બીજા પણ ઘણી જગ્યાએ લોકો એ બિનહરીફ કરવા માટે પૈસાનો બેફામ ઉપયોગ કર્યો છે, સત્તાનો બેફામ ઉપયોગ કર્યો છે જે ચલાવી ના લેવાય. અને પાલનપુરની અંદર 44માંથી 43 અમારા ઉમેદવાર જીતશે એવી અમને આશા છે. તે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 43 ઉમેદવારના પ્રતિજ્ઞા લેવડાવી છે કે શહેરના વિકાસ માટે પ્રમાણિકતા નિષ્ઠાથી કામ કરશે. સર, જે આપણે બીજા સામેવાળી પાર્ટી છે આપણા ઉમેદવાર ખરીદવાના પ્રયત્નો કર્યા છે, આ વાત ઉપર તમારું શું કહેવું છે? એમને 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. સમગ્ર પાલનપુરની પ્રજા, યુવાન મિત્ર સૌ જાણે છે કે આ શહેરનો કેવો વિકાસ કર્યો છે. એ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ઉમેદવારોને ડર છે કે આવનારા સમયમાં અમે જીતવાના નથી, એના કારણે એ પોતે પ્રજાના જે પૈસા લૂંટ્યા છે એનો ઉપયોગ કરીને અમારા ઉમેદવારોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. અમારા ઉમેદવારોને દબાવવાનો પ્રયત્ન કરે અને પૈસાના જોડે પ્રજાના પૈસાના એ અમારા ઉપર ઉપયોગ કરી રહ્યા છે. પણ અમારા પ્રમાણિક ઉમેદવારો 43-44 હતા, એમાંથી એક અપ્રમાણિક ઉમેદવાર નીકળ્યો. અત્યારે 43 ઉમેદવાર પ્રમાણિક ઉમેદવારો લડી રહ્યા છે અને આવનારા સમયમાં શહેરના વિકાસમાં સહભાગી થશે. મેં આશરે વિજેશ કુમાર સોની આજ એક એસી શખ્સિયત કે બારે મેં કુછ કહેના ચાહતા હું જિન્હોને માં ભૂમ ભારત માતા કે લીએ અપના જીવન ન્યોછાવર કર દિયા. હા, મેં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી કે બારે મેં કુછ કહેના ચાહતા હું. મિત્રો, શિવાજી એક એસા વ્યક્તિત્વ જિન્હોને હરેક ભારતીયો કે દિલ મેં બહોત હી ગહેરી જગહ બનાઈ. પિતા શાહજી ભોસલે ઓર માતા જીજાબાઈ કી મહાન સંતાન જિન્હોને 19 ફરવરી 1630 મેં જન્મ લિયા. ઓર મા જીજાબાઈ ને જન્મ સહી ઉન્હે સ્વરાજ કે લીએ લડના સિખાયા.
और शिवाजी एक छोटा सा बच्चा, लेकिन बचपन से ही महाभारत, रामायण और भगवत गीता जैसी सारी पौराणिक कथाएं जीजाबाई के द्वारा कंठस्थ हुई थी, जिसका असर हुआ कि एक छोटी सी उम्र में ही एक नेचुरल लीडरशिप शिवाजी के अंदर दिखने लगी। शिवाजी जब छोटे थे वो मावल नाम की एक जगह में गए, जो आज के पुणे के पास पड़ती है ना, वो वहाँ गए और देखा कि मावल के बिछड़े और गरीब लोग हैं, मगर उनमें साहस बहुत था, वो बहुत पावरफुल लोग थे। तो शिवाजी वहाँ गए और लगभग 3 साल तक उन्हीं जंगलों में घूमे और उन लोगों को बताया कि हमें गुलामी की मानसिकता, हमें गुलामी की जंजीरों को तोड़कर आज़ाद होना है। यह गुलामी सिर्फ एक मानसिकता है, इट इज़ अ स्टेट ऑफ माइंड, हमें इससे बाहर निकलना है। तो ये निज़ाम शाह, आदिल शाह, इनके चंगुल में से मराठाओं को बाहर निकालने के लिए इन्होंने गांव वालों की सेना तैयार की, अपना खंजर निकाला और अपना रक्त निकाल के भगवान शिव के शिवलिंग पर रक्ताभिषेक कर दिया और ऐलान किया कि मैं स्वराज यात्रा निकालना चाहता हूँ, मैं स्वराज यात्रा निकालना चाहता हूँ। और यहीं से शुरुआत हुई स्वराज पाने की, यहीं से शुरुआत हुई स्वराज पाने की। मित्रों, शिवाजी एक कंबाइंड अवतार थे, महाराणा प्रताप के शौर्य, उनके साहस, उनकी शक्ति का और कौटिल्य चाणक्य की बुद्धि, उनकी कुटल नीतियों का ये कंबाइंड अवतार थे। शिवाजी के लिए युद्ध जीतना इम्पोर्टेंट था, युद्ध लड़ना नहीं। कई बार तो ये बहुत सारे युद्ध लड़े बिना ही जीत चुके थे, यही तो इनकी चतुराई थी। कहते हैं ना कि सरेंडर बिफोर द स्वॉर्ड कम्स आउट, यानी कि हमने तो तलवार खींची भी नहीं और दुश्मन परास्त। और मित्रों इन्होंने देश के अंदर गांव वालों की बड़ी ही मजबूत सेना तैयार की, तो दूसरी ओर गुजरात, महाराष्ट्र और कर्नाटक तक की कोस्ट लाइन पर इन्होंने एक पावरफुल नेवी बिछा दी। एक्चुअली शिवाजी को फादर ऑफ इंडियन नेवी भी बोला जाता है, और मित्रों, एक बार वहां का तानाशाह आदिल शाह शिवाजी से बहुत ही तंग आ चुका था, इसलिए उसने अपने सबसे बड़े 7.5 फुट के लंबे और चौड़े चीफ कमांडर अफजल खान को भेजा कि जाओ किसी भी तरह उसको खत्म करके आओ। मित्रों, अफजल खान जानता था कि अगर मैं शिवाजी से सामने से लड़ने जाऊंगा तो वैसे ही मारा जाऊंगा, शिवाजी मुझे काट डालेगा। वैसे ही उससे 2.5 गुना चौड़ा हूँ, मगर फिर भी वो मुझे काट डालेगा। तो उसने सोचा कि मैं उसे धोखे से मारूंगा, और इसी चाल से उसने दोस्ती के बहाने शिवाजी को अपने पास बुलाया, निहत्थे बुलाया, बिना अस्त्र शस्त्र के बुलाया, मित्रों बिना सेना के बुलाया। और हमारा मराठा सम्राट छत्रपति शिवाजी अपने से 2.5 गुना लंबे और चौड़े अफजल खान से मिलने आए और उनसे गले मिले, और पीछे से ही अफजल खान ने अपनी चालाकी शुरू कर दी, पीछे से अपना खंजर निकाला और भोंक दिया शिवाजी के पीठ पर। मगर मित्रों, मैंने कहा था ना, शिवाजी चाणक्य का अवतार है, उनमें चाणक्य जैसे बौद्धिक शक्ति थी। उन्होंने पहले से ही एक स्टील जैकेट पहन रखी थी जिससे उनका बचाव हुआ। और फिर शिवाजी ने अपने हाथ में पहने सिंह नख को बाहर निकाला और भोंक दिया अफजल खान के पेट में और उसकी किडनी तक वहां से बाहर खींच डाली और फिर अफजल खान को मार गिराया। और उसके बाद यहां नहीं रुके, उनकी सेना का मनोबल तोड़ के उन्हें परास्त करके उनका प्रतापगढ़ किला जीत लिया। और अगले ही 18 दिन के अंदर अंदर फोर्ट ऑफ पनहलगढ़, यानी कि पनहलगढ़ का किला भी अपने हस्तक कर लिया। और मित्रों, कुछ ही साल में 360 किले शिवाजी ने अपने नीचे कर लिए, 360 किलो पर अपना भगवा फैला दिया। मित्रों, वो पूरे भारतवर्ष में सबसे चहेते थे,
क्योंकि वो मुगलों की तरह स्त्रियों को प्रताड़ित नहीं करते थे, उनका मान सम्मान करते थे, उनकी पूजा करते थे। और मित्रों, उनके राज्य में अगर कोई भी स्त्री को प्रताड़ित करता है तो उन्हें कड़ी से कड़ा दंड मिला जाता था। इसलिए शिवाजी इतने चहेते थे। तो आज के दिन शिवाजी जयंती पर मैं ये ईश्वर से प्रार्थना करूंगा कि शिवाजी का एक छोटा सा अंश भी हम सभी में आए, ऐसी प्रार्थना करूंगा। बहुत बहुत धन्यवाद। तो दर्शक मित्रों, आ हता आजना मुख्य समाचार। वधु समाचार माटे जोता रहो बीके न्यूज टुडे। बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज।